નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, ગુજરાતીઓ અને તહેવાર, જો કે આ બંને સમાનાર્થી શબ્દો છે, અને હવે જાન્યુઆરી માસમાં સૌથી વધારે લોકપ્રિય તહેવારોમાંનો એક એટલે ઉત્તરાયણનો આ તહેવાર, કે જ્યાં ગુજરાતીઓ તેની રંગે ચંગે હર્ષપૂર્વક ઉજવણી કરતું હોય છે. મારા હાથમાં પતંગ જોઈ શકો છો તમે, કે જે રીતે પતંગ રસિકો અત્યારે માર્કેટમાં ખરીદી કરવી કે કેમ તે બાબતે અસમંજસમાં છે. કારણ કે એક તરફ છે કોરોના અને બીજી તરફ છે ઉત્તરાયણનો આ તહેવાર. હવે ઉજવવો કે કઈ રીતે ઉજવવો તેના માટે અત્યારે લોકો ઘણી અસમંજસ અનુભવી રહ્યા છે. પરંતુ આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયા આવી પહોંચ્યું છે અમદાવાદના જે 12 દરવાજાઓ છે તેની અંદરના એક માર્કેટમાં. હાલ આપણે દિલ્હી ચકલા માર્કેટમાં ઉપસ્થિત છે, કે જ્યાં મોટી સંખ્યામાં પતંગના જે વેપારીઓ છે તેઓ સજ્જ થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો મારી પાછળ મોટી સંખ્યામાં એક બાદ એક જે દુકાનો છે, કે ત્યાં પતંગના વેપારીઓ છે. સિઝનલ ધંધો હોય છે તે લોકોનો, જેમ દિવાળી આવી ગઈ તો ફટાકડાનો તહેવાર, ફટાકડા વેચતા હોય છે, ઉત્તરાયણમાં તેઓ પતંગ વેચતા હોય છે. ચાલુ વર્ષે કોવિડને ધ્યાનમાં રાખતા છેલ્લા 2 વર્ષથી, કે જ્યાં લોકોએ એક તરફ તહેવારોની ઉજવણી કરવા માટે ક્યાંક ઉણપ બતાવી હતી, ક્યાંક લોકોનો રસ ઓછો પડ્યો હતો, પરંતુ ચાલુ વર્ષે શું લોકો પતંગ ઉડાવશે કે કેમ તે બાબતે અત્યારે વેપારીઓમાં પણ અસમંજસ છે. ભાવોની વાત કરીએ તો ચાલુ વર્ષે 30-35% પતંગની બનાવટમાં જે રો મટીરિયલ વપરાશમાં આવે છે તેનામાં ભાવ વધારાને કારણે પતંગમાં પણ ભાવનો વધારો ઝીકાયો છે. મિનિમમ 100 રૂપિયાની કોડી, એટલે કે એક કોડીમાં 20 પતંગ આવે છે, અને તે મુજબ અત્યારે વેપારીઓ દ્વારા ભાવ કહેવામાં આવ્યો છે. વધુ વાતચીત વેપારીઓ સાથે કરીશું. અહીંયા ગ્રાહકો અમુક ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ચાલુ વર્ષે ભાઈ અમદાવાદીઓ કઈ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. પતંગોની વાત હોય ત્યારે પતંગના વેપારી સાથે વાતચીત કરવી ખૂબ જરૂરી છે. અમદાવાદના જાણીતા અને પ્રખ્યાત વેપારી કાળુભાઈ આપણી સાથે છે. કાળુભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ચાલુ વર્ષે શું કહે છે બજાર, પતંગ બજાર? પતંગ બજાર આ વખતે રો મટીરિયલના ભાવ વધારાથી 30-35% ભાવ વધારો છે. લોકડાઉને અમુક પતંગો ઓછા બનેલા, જે સ્ટાર્ટિંગ 2 બીજા મહિનાથી બને છે એની જગ્યાએ 2 મહિના ઓછા થાય 4-5 મહિનાથી છે. પતંગમાં થોડું શોર્ટ છે, સામે ગરાકી પણ ઓછી છે. ચાલુ વર્ષે શું છે નવી વેરાયટી પતંગોમાં, શું લોકો ખરીદવાનું પસંદ કરશે એવું લાગે છે તમને? નવી વેરાયટીઓમાં જે છે, રામપુરની જે મેટલ ટાઈપની વેરાયટી આવી છે પતંગમાં, જે અલગ 2022ની કોરોના અને જે ગાઈડલાઇન્સવાળી મોદી સરકારની, જે મોદી પ્રિન્ટવાળી મોદીનો પોસ્ટર છપાયેલા, એ બધી ઘણી જાતની પતંગો આવેલ છે, એ વધારે લોકો માગે છે. કાળુભાઈ શું લાગે છે, એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, ઘરાક આવશે પતંગ ખરીદવા માટે? જો લોકો 2 વર્ષથી, ગયા વર્ષથી જે લોકોને પતંગનો ઉત્સાહ જ રહેવાનો, પણ અત્યારે ઘરાકી 2-3 દિવસથી બહુ ડીમ થઈ ગઈ છે, જે કેસો વધવાથી છેલ્લે 2-3 દાડા લોકો ઉત્સાહ મનાવશે મકર સંક્રાંતિનું, એવું અમને આશા છે. વેપારીઓની વાશા ઉપર પાણી ન ફરી વળે તેવી જ અત્યારે આશા કરીશું. હા, સરકારને એવી અમારા પર થોડું કે રહેમ નજર, કે ભાઈ માસ્ક રાખીને, જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને, એ રીતે લોકડાઉન ના થાય અને સમયમાં થોડું વધારો રહે એવું અમે ઈચ્છીએ છીએ. પતંગની સાથે સાથે દોરી, એટલે કે જેને આપણે ફિરકી કહીએ, કે ભાઈ પતંગને આસમાનમાં ઊંચી મોકલવા માટે જે માંજાનો ઉપયોગ થતો હોય છે, ચાલુ વર્ષે કઈ રીતની નવી વેરાયટીઝ આ માંજામાં છે? કારણ કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી સાંભળીએ છીએ કે ચાઇનીઝ દોરા અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં અમુક વખતે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક માર્કેટમાં આ ચાઇનીઝ દોરા ઉપલબ્ધ હોય છે, જેને કારણે પક્ષીઓને નુકસાન થાય છે. પરંતુ શું ચાલુ વર્ષે તે બાબતની કોઈ તકેદારી રાખવામાં ખાસ આવી છે કે કેમ? રાજુભાઈ આપણી સાથે છે, તેઓની સાથેની વાતચીતમાં જાણી લઈશું. રાજુભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે અમે જાણવા માગીએ છીએ કે ચાલુ વર્ષે માંજામાં કઈ રીતનો ભાવ વધારો છે, શું ચાઇનીઝ માંજા અવેલેબલ છે કે કેમ? ચાઇનીઝ માંજા અમારી જોડે છે નહીં, અમે વિસ્તાર બી નથી છેલ્લા 5 વર્ષથી, એ આઉટ એરિયામાં વેચાય છે, અમારે ત્યાં આગળ નથી વેચાતા ચાઇનીઝ દોરા. માંજામાં શું વેરાયટીઝ જોવા મળશે આ વખતે? માંજામાં ડબલા આવે, વિશાલ છે, શિવમ છે, ફાઈટર છે, એવી ડબ્બામાં દોરી પેકિંગમાં આવેલી છે, નવી સુરતની આવેલી છે બધી નવી આઈટમો. કેટલા તારની હોય છે, કેટલી 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 એની ગુણવત્તા હોય છે? 9 તાર એની તાકાત વધારે હોય છે, પતંગ તૂટતો નથી, સારી ક્વોલિટી 9 તારે જ આવે છે.
નવું અમને જોવા મળશે ચાલુ વર્ષે ઉત્તરાયણમાં? બીજું તો શું, પતંગ દોરી ને એવું તો ઉડવાનું જ છે. બીજા ચાઇનીઝ પતંગો એટલે કાપડના પતંગો આવે છે, કાપડના જે ઉડાવે છે લોકો. તો રાજુભાઈના કયા મુજબ કે જે મુજબ ચાઇનીઝ માંજો તો ઉપલબ્ધ છે જ નહીં, આ શહેરની વચ્ચે જે દુકાનો છે આપણે તેની વાત કરીએ છીએ કે જ્યાં ઘણી ભીડ થતી હોય છે ઉત્તરાયણના પર્વ પહેલાં પતંગ અને દોરીની ખરીદી માટે. હવે ઉલ્લેખનીય છે કે તમામ ધાબા ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડવા માટે ચડતા હોય ત્યારે લાઉડસ્પીકર તો હોય જ છે, પણ તેની સાથે અનેક એવી આકર્ષક વેરાઇટીઝ હોય છે કે જેને કારણે બાળકો આકર્ષાય છે, યુવાઓ આકર્ષાય છે. તેનામાં અલગ અલગ વેરાઇટીના પતંગ, તેની સાથે અલગ અલગ વેરાઇટીની દોરી એટલે કે માંજા, સુરતી માંજા ઘણા ઉપલબ્ધ છે અને ઘણા પ્રખ્યાત છે કે જેનામાં 7 તાર, 8 તાર, 9 તાર એવા અલગ અલગ તારના જે માંજા છે, જે ફિરકી છે કે જેને કારણે તમારો પતંગ ઊંચે આસમાનમાં જાય, પેચ લડાવવાની મજા આવે અને તેને કારણે બીજા કોઈ પક્ષીઓને નુકસાન ન થાય તે બાબતની ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. જોકે ચાલુ વર્ષે હવે ગ્રાહકોની શું આશા અપેક્ષાઓ છે આવો જાણીએ. હાલે તો મેં 2 ફિરકી લીધી છે મારા રિલેટિવને ગિફ્ટ લેવા માટે. હજી મારો તો વિચાર એવો છે કે ભાઈ આગળ દિવસો જેમ નજીક આવશે ત્યારે હું મારા માટે લઈશ એવું છે. ઓકે, દર વર્ષે કેટલી પતંગ લેતા હો છો અને ચાલુ વર્ષે કોવિડને ધ્યાનમાં રાખતા શું કરશો તમે? આ વખતે પતંગોના ભાવ વધારે લાગે છે એટલે દર વર્ષે તો 4-5 કોડી જેવું લેતા હોઈએ છીએ, પણ આ વખતે એટલો જોશ નથી, એટલો ઉમંગ નથી, કારણ કે કોવિડની જે રીતે સિચ્યુએશન લાગે છે અને માર્કેટમાં પણ એટલો રસ નથી આ વખતે, અને પતંગના પણ ભાવ અત્યારે બહુ વધારે છે એટલે તહેવાર જેવો એવો એટલો હજી ઉત્સાહ નથી. આગળ આવતા આવનારા દિવસોમાં જોઈએ છીએ કે રીતે રહે છે. એક રીતે અમદાવાદી હોવાને કારણે તમે પણ જોયું હશે, અનુભવ્યું હશે કે આગળની રાત્રે ખરીદી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે તે ભીડમાં જવું અને પતંગો ખરીદવા, ચાલુ વર્ષે ભીડને અવોઈડ કરવા માટે તમે પહેલાથી ખરીદી કરવાનો પ્લાન કર્યો છે કે કેમ? એટલે જ તે અત્યારે તો હું છૂટકમાં ખરીદી કરું છું. દર વર્ષે અમે એવું કરતા હોય છે કે બધા મારા સંબંધીઓ અમદાવાદ આવે, બેઝિકલી અમે ભાવનગરના છીએ તો અહીંયા આવે, આગળની રાત્રે ખરીદી કરતા હોઈએ છીએ, પણ આ વખતે કોવિડની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને વિચાર એવો છે કે છૂટક ખરીદી કરી લઈએ અને પછી ઉત્તરાયણના દિવસે તહેવારમાં ઉજવીશું. જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ અમદાવાદનું પણ વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરનો વિકાસ હવે સાણંદ સુધી થયો છે અને સાણંદથી લોકો અમદાવાદના શહેરમાં આવીને અને પતંગ દોરીની ખરીદી કરે છે. બળદેવભાઈ આપણી સાથે છે, સાણંદથી અહીંયા આવ્યા છે, લગભગ 300-400 જેટલા પતંગ લઈને અને જાય છે, તેઓની પાસેથી જાણીએ. બળદેવભાઈ, 300-400 પતંગ લીધા છે તમે, ચાલુ વર્ષે કોવિડને ધ્યાનમાં રાખતા તમને લાગે છે આટલા પતંગ ઉડાડી શકશો? ના, આમ તો નહીં, પણ બાળકો છે ને એટલે ફાડી નાખે છે ને, એટલે અલગ અલગ ધાબા પર બાળકો રહેતા હોય છે. અમે લોકો તો ચગાવતા નથી, શાંતિથી બેસતા, બહુ ભીડ કરતા નહીં હોતા, બાળકો ચગાવ તૂટી જાય એટલે લેવા પડે, ગામડા પણ મળતા હોય. શું ભાવે મળ્યા તમને પતંગ અને તમને લાગે છે કે ચાલુ વર્ષે પતંગના ભાવ વધારે છે? આ વર્ષે 100 રૂપિયા કોરી પતંગ મળ્યા છે અને 250 રૂપિયે ફિરકી મળી છે 2000 વારની. અને કેવો ઉત્સાહ છે, એક તરફ કોવિડના કેસ વધી રહ્યા છે. ઉત્સાહમાં તો શું છે મેડમ કે અત્યારે કોવિડના કેસમાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે બધું સાચવીને, પણ બાળકો માને નહીં એટલે ના છૂટકી લેવા આવવું પડે છે. એટલે માસ્ક પહેરીને પણ ખરીદી કરવા માટે આવ્યા છે, ઘરના તમામ બાળકોને રાજી કરવા માટે લગભગ 300-400 પતંગ લઈને જાય છે. આશા રાખીએ છીએ કે ઉત્તરાયણ ચાલુ વર્ષે આપણા સૌ ઉજવી શકીએ તેવી પરિસ્થિતિમાં હોય. હા, વાત સાચી કે હું ભગવાનને પ્રાર્થના કરું કે કોવિડ ઘટી જાય અને લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના કરે, હંમેશા માસ્ક પહેરીને ફરે એવી અપેક્ષા રાખું છું. ઉલ્લેખનીય છે કે કાઇટ ફેસ્ટિવલ રાજ્યમાં જે ઉજવાતો હોય છે દર વર્ષની પ્રથા છે કે જેનામાં આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગબાજો જે છે અહીંયા આવીને અને પોતાની પતંગબાજીની પ્રદર્શની કરતા હોય છે. તેની સાથે સાથે ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અને ફ્લાવર શો જેવા તમામ પબ્લિક માટેના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે કોવિડના વધતા કેસીસને ધ્યાનમાં રાખતા. પરંતુ આપણી સાથે આજે અમદાવાદ આ શહેરના મહેમાન બનેલા એવા આંતરરાષ્ટ્રીય કલાકારો છે, પતંગબાજો છે કે જેઓ કાઇટ ફેસ્ટિવલ તો રદ થયો છે પરંતુ અહીંયાનું લોકલ માર્કેટ છે તેને એક્સપ્લોર કરવા માટે આવ્યા છે. અહીંયા અમુક ગેસ્ટ છે કે જે ટ્યુનિશિયા અને યુક્રેનથી આવ્યા છે, તેઓની સાથે વાતચીતમાં જોડાઈશું. હાય, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી નો યોર નેમ એન્ડ હાઉ ડુ યુ ફીલ હિયર ઇન અમદાવાદ? હેલો, થેન્ક યુ. માય નેમ ઇઝ પાવલો શમુલેવિચ. આઈ એમ ફ્રોમ યુક્રેન, યુક્રેનિયન કાર્ટ એસોસિએશન, એન્ડ વી ફીલ વેલ વેરી એક્સાઇટેડ
First of all, of course, the festival was cancelled due to COVID, but we are international kite flyers here. We want also to join the celebrations and to be with Indian people in these times. Oh, what are you looking forward to? Market here you are visiting today? Today we want to this market because we also want to share your Indian culture in Ukraine. We want to buy some Indian traditional kites, also mancha, and also to teach this our kids in Ukraine. That's why. How sweet of you. Thank you so much for joining with us. We have someone else from Tunisia. Hi ma'am, welcome to Vibes of India. What's your good name? Amel Amira from Tunisia, from One Tunisia Kite Team. How do you feel here in India, especially here in Gujarat? Yeah, yes, I visited already in 2019 Gujarat festival. We hope that this year we repeat the experience, but unfortunately it's canceled. We are sad little bit, but due to the situation, we are very understanding and try to visit this kite market and to share the culture of India here. That's all. Thank you so much for being a part of India, Gujarat and this kite festival. Thank you so much, Paolo, for joining with us. Thank you, ma'am. So these were it. જ્યારે મહેમાન આપણી ધરતી પર આવતા હોય, આપણા શહેરમાં આવતા હોય, આપણા રાજ્યમાં આવતા હોય, ત્યારે સૌથી મુખ્યત્વે બાબત તો એ છે કે ભલે કાઇટ ફેસ્ટિવલ કેન્સલ થયો છે, હવે આ જે તમામ આંતરરાષ્ટ્રીય કલાકારો છે તે અહીંયાનું લોકલ માર્કેટ ફરીને અને પોતાના આગામી પેઢી માટે તેઓ અહીંયાથી કંઈક લઈ જવા માગે છે અને ત્યાં જઈને તેઓ પતંગ અને પતંગબાજી અને જે પતંગના રસિકો છે તેઓ ત્યાં જઈને પણ અહીંયાની વસ્તુઓ એક્સપ્લોર કરશે. તો ભાઈ, ઉત્તરાયણના તહેવાર માટે ઉત્સાહ તો છે, પણ ઉત્સાહમાં ક્યાંક ઉણપ પણ છે. ભાવ વધેલા છે તો તેની સામે ઘરાગી પણ ઘણી ઓછી છે. હવે જોવાનું એ રહેશે કે કોવિડના વધતા કેસીસને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા કઈ રીતના પગલાં ભરવામાં આવે છે અને આગામી સમયમાં જાન્યુઆરીમાં ઉજવાતો આ સૌથી મોટો તહેવારમાંનો એક એટલે કે ઉત્તરાયણનું આ પર્વ કે જેને અમદાવાદીઓ પતંગ ઉડાડીને મજા માણતા હોય છે તે કઈ રીતે ઉજવશે જોવાનું ચૂકશો નહીં. આવા જ અનેક મુદ્દાઓ સાથે ફરી મળીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.